આપણે જોયું તો છેલ્લે કે ભારતને ફટાકડાની શોધક ફટાકડાનો શોધક મનાય છે એવું કહેવાય છે કે ફટાકડાની શોધ એક એવો મત છે ઓપિનિયન છે કે ફટાકડાની શોધ ભારતે કરી હતી આમ છતાં પણ હાઉએવર આમ છતાં પણ ધ ચાઇનીઝ આર જનરલી સામાન્ય રીતે જનરલી એટલે સામાન્ય રીતે The Chinese are generally considered એટલે ગણાય છે મનાય છે the pioneer એટલે સંશોધક of pyrotechnics આમ છતાં પણ સામાન્ય રીતે એવું મનાય છે કે ચીન છે એ pyrotechnics નો સંશોધક દેશ છે એટલે કે આની pyrotechnics ની શોધ ચીને કરી હતી They are said to have developed તેઓએ વિકાસ કર્યો હતો આનો pyrotechnics નો they are said to have developed black powder એ લોકોએ black powder ની શોધ અને વિકાસ કર્યો હતો more than 1000 years ago 1000 વર્ષ કરતા પણ પહેલા કોની વાત છે ચીનની it took at least 200 years ચીન પાસે આ જ્ઞાન આવ્યું ફટાકડાનો કાળો પાવડર બનાવવાનો અને આ પાયરોટેકનિક્સનો અને ચીનમાંથી આ જ્ઞાન ઇટ ટુક એટલીસ્ટ 200 યર્સ ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ ટુ ધ વેસ્ટ આ જ્ઞાન ચીનમાંથી પશ્ચિમમાં જતા એટલીસ્ટ એટલે ઓછામાં ઓછા 200 યર્સ 200 વર્ષ લાગ્યા સેના માટે આ નોલેજ માટે આ જ્ઞાન ચીનમાંથી પશ્ચિમના દેશો તરફ જતા અથવા પશ્ચિમમાં જતા 200 વર્ષ લાગ્યા ઓછામાં ઓછા 200 વર્ષ સ્પ્રેડ એટલે ફેલાતા ટુ ધ વેસ્ટ એટલે પશ્ચિમમાં એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242 અને 1242 માં ધેટ એન ઇંગ્લિશ મોન્ક એક મોન્ક એટલે સાધુ એક અંગ્રેજ સાધુ જેનું નામ હતું રોજર બેકન રિવીલ એટલે છતું કર્યું પ્રગટ કર્યું ધ ફોર્મ્યુલા એટલે આનો નુસ્ખો આની રીત આ કાળો પાવડર બનાવવાની ફોર બ્લેક પાવડર બ્લેક પાવડર ની બ્લેક પાવડર કઈ રીતે બનાવો તો એનો જે નુસ્ખો છે એ રોજર બેકને જાહેર કર્યો અથવા તો છતો કર્યો હી કન્સિડરેડ ઇટ પણ રોજર બેકને કઈ રીતે એને દર્શાવ્યો આ જે નુસ્ખો છે હી કન્સિડરેડ ઇટ સચ એ ડેન્જરસ સબસ્ટન્સ એ આ કાળા પાવડરને બહુ ભયંકર ખતરનાક પદાર્થ માનતો હતો હી કન્સિડરેડ એ ગણતો હતો ઇટ એટલે આ કાળા પાવડરને સચ એ ડેન્જરસ સબસ્ટન્સ સચ એટલે એવો ડેન્જરસ એટલે ખતરનાક સબસ્ટન્સ એટલે પદાર્થ that he wrote of it એને લખ્યું તો ખરા પર આની ફોર્મ્યુલા વિશે કે કાળો પાવડર કઈ રીતે બનાવો પણ એને લખ્યું ઇને કોડ લેંગ્વેજ સાંકેતિક ભાષામાં લખ્યું સાંકેતિક ભાષા કોડ લેંગ્વેજ એવી ભાષા કે બધા જ ના સમજી શકે અમુક લોકો જ સમજી શકે એને આવું એટલા માટે કર્યું કે જો બધાની પાસે આ ફોર્મ્યુલા જતી રહે વિસ્ફોટ કારણ કે આ જે છે કાળો પાવડર એકદમ વિસ્ફોટક છે તો આ આનો લોકો દુરુપયોગ કરી શકે બોમ્બ બનાવવામાં એટલા માટે એ આને બહુ ખતરનાક પદાર્થ માનતો હતો એટલે એને લખ્યું ખરા આની ફોર્મ્યુલા પણ સાંકેતિક ભાષામાં બહુ લિમિટેડ લોકો બહુ ઓછા લોકો સમજી શકે એ રીતના જેને આ લેંગ્વેજ આવડતી હોય કોડ લેંગ્વેજ એ લોકો જ આ જાણી શકે એ રીતના હવે આની ફોર્મ્યુલા શું છે કાળો પાવડર કઈ રીતે બનાવવામાં આવે તો એ અહીંયા આપેલું છે ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર તો કાળા પાવડરની મૂળભૂત બેઝિક ફોર્મ્યુલા એ મૂળભૂત જે રીત છે બનાવટની રીત અથવા નુસ્ખો છે ઓર ગન પાવડર અથવા ગન પાવડર બ્લેક પાવડરને ગન પાવડર પણ કહેવામાં આવે છે આ બીજું નામ છે ગન પાવડર એટલે એટલા માટે કહેવામાં આવે છે કે આ બંદૂકોમાં વપરાતો હતો પ્રાચીન સમયમાં આ જે પાવડરનો ઉપયોગ બંદૂક અને તોપમાં થતો હતો એટલે કે ગનની અંદર બંદૂકમાં
વધારે આનો ઉપયોગ થતો હોવાથી એને ગન પાવડર પણ નામ પડી ગયું. Has remained unchanged. તો આ જે બ્લેક પાવડર છે એની જે ફોર્મ્યુલા છે એ રીમેન અનચેન્જ્ડ ફોર સેન્ચ્યુરીઝ. સદીઓથી આની ફોર્મ્યુલા અનચેન્જ્ડ છે, એટલે કોઈ પરિવર્તન આવ્યું નથી. એવી ને એવી જ છે હજી. પહેલા જે રીતે આ પાવડર બનતો હતો હજી પણ એ જ રીતે એ જ માત્રામાં બનાવવામાં આવે છે. ઇટ ઇઝ અ બ્લેન્ડ, બ્લેન્ડ એટલે મિશ્રણ ઓફ પોટેશિયમ નાઇટ્રાઇટ. તો આ બ્લેક પાવડરમાં શેનું મિશ્રણ હોય એની વાત છે કે પોટેશિયમ નાઇટ્રાઇટ પછી ચારકોલ એટલે કોલસો એન્ડ સલ્ફર અને સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75:15:10 બાય વેટ. 75:15:10 એના વજનના પ્રમાણમાં આ બધી વસ્તુઓનું મિશ્રણ કરવામાં આવે. દાખલા તરીકે પોટેશિયમ છે, પોટેશિયમ નાઇટ્રાઇટ એ 75% હોય, ચારકોલ છે એ 15% હોય અને સલ્ફર છે એ 10% હોય. પહેલા પણ આ રીતે જ બનતું હતું અને હજી પણ અત્યારે હાલના વર્તમાન સમયમાં પણ ફટાકડામાં આ જ પ્રમાણ આ જ રીતે વપરાય છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન. આ તે લગભગ ઓલમોસ્ટ એટલે લગભગ પરફેક્ટ કોમ્બિનેશન છે. કોમ્બિનેશન એટલે મિશ્રણ, એક આમાં કોઈ ભૂલ નથી, ભૂલ વિનાનું આ મિશ્રણ છે. એઝ ઇટ ઇઝ પહેલા જેમ હતું એમ જ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ અને એમાં કોઈ આગળ સુધારા, ઇમ્પ્રુવમેન્ટ્સ એટલે સુધારા, ફર્ધર એટલે આગળ, આગળ એમાં કોઈ સુધારા જોવા મળ્યા નથી. ઓર ઓલ્ટરનેશન્સ નીડ બી મેડ કે પછી એમાં કોઈ એને પરિવર્તનની કોઈ જરૂરત લાગી નથી, કોઈ સુધારા થયા નથી કે કોઈ પરિવર્તન આમાં કરવાની જરૂરત લાગી નથી. તો આજે આપણે જોયું કે બ્લેક પાવડરનું બીજું નામ ગન પાવડર પણ છે અને સર્વાનું મતે એવું કહેવાય છે કે આની શોધ ચીને કરી હતી. એક મત એવો છે ભારતે, પણ બીજો એક મત એવો છે કે ચીને શોધ કરી હતી અને ચીનમાંથી આ પછી પશ્ચિમના દેશોમાં ગયો અને પશ્ચિમમાં રોજર બેકન નામનો એક અંગ્રેજ સાધુ એણે આ જ્ઞાન બધાને આપ્યું સાંકેતિક ભાષામાં. અને આની બ્લેક પાવડરની બનાવટમાં કયા પદાર્થો વપરાય છે એ પણ આજે આપણે જોયું. તો હું સમજુ છું, હું એવું માનીશ કે તમને આ ખ્યાલ આવ્યો જશે એમ. ઓકે, આભાર.